નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ઘણા સમયથી ઘણા બધા લોકો કહેતા, સાહેબ હવે કંઈક મોડલ વર્બ્સ તો લઈ આવો, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આવા બધા શબ્દો તો લઈ આવો, એમાં બહુ તકલીફ પડે છે, બાકી તો બધું ઘણું બધું થઈ ગયું છે. પણ આજે જે આપણે ડે 20 જોવાના છીએ, આજે 20મો લેક્ચર પહોંચી ગયા છે, ખબર ન પડી એમ તરત 20મો લેક્ચર આવી ગયા. પણ જે આગળના લેક્ચર્સ નથી જોયા, 1 થી 19 એ જોઈ લેજો. તમામ લેક્ચર્સ છે એ બહુ મહત્ત્વના લેક્ચર છે અને આપણે એકદમ દેશી અંદાજમાં એક વખત સમજાઈ જાય એવા જ અંદાજમાં આપણે બધી એક્સપ્લેનેશન આપેલા છે. તો મિત્રો, જોઈ લેજો, એક વખત યાદ કરી લેજો, વાંચી લેજો, એક વખત સમજી લેજો, એ રીતે પ્રેક્ટિસ કરી લેજો, તો જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. મિત્રો, આજનો મસ્ત મજાનો ટોપિક એટલે કે કેન, કુડ અને શુડ, મસ્ટ, આ ચાર શબ્દોને આપણે મસ્ત રીતે જોવાના છીએ અને એકદમ એક જ વારમાં સમજાઈ જાય છે એવી જવાબદારી સાથે આજનો લેક્ચર તમારા માટે લઈને આવ્યો છું. અને આજનો ટોપિક કીધું ને કે આ વિડીયો જોયા પછી એક પણ ડાઉટ આ ચાર જે શબ્દો છે ને એમાં નહીં રહે, જેને મોડલ વર્બ્સ કહેવાય. સાહેબ, મોડલ વર્બ્સ એટલે શું ખબર છે? આપણું ટૂંકમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું કે ટૂંકમાં કંઈ મૂળ શું છે, એ મૂળ દર્શાવવા માટેના જે શબ્દો છે એને મૂળ કહેવાય. અમે કરી શકીએ છીએ તો એ અમારું મૂળ છે, અમે કરી શકતા તો અમારું મૂળ હતું, તમારે વાંચવું જોઈએ તો એ મારું મૂળ છે તમને કહેવાનું. તો આ બધા પ્રકારના જે શબ્દો છે મોડલ વર્બ્સ, એ કંઈક આવી જ રીતે કામ કરે છે. તો આપણે વન બાય વન જોશું, બધા એક સાથે છેલ્લે જોશું, પણ પહેલાં જે જે સરખા સરખા જેવા છે ને એવા શબ્દોને આપણે ડિટેલમાં જોતા જશું. એક સાથે ખીચડી થઈ જાય, ખીચડી ઘણી નોય ભાવતી હોય, એટલે આપણે વન બાય વન છે, એક એક પછી એક એકને જોતા જઈએ જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. તો મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે એક વખત લાઇકનું બટન દબાવી દેશે દરેક લોકો. 2000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. પીડીએફ તમારે જોતી હોય તો 2000 લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરી દેવાનો છે. એઝ યુઝ્યુઅલ તમે જેમ કરો છો એમ આમાં પણ કરી દેશો, મને આમ ગળા સુધીનો વિશ્વાસ છે. તો એક વખત લાઇકનું બટન સાહેબ દબાવી દેજો. અને નવા આવ્યા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો સાહેબ 334,000 વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જજો. નીચે લિંક આપેલી જ છે આપણા દરેક વિડીયોની, જોઈ લેજો, મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કરી જ દેજો, હું તો એમ કહું છું, કારણ કે મજા આવવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો મને સપોર્ટ મળશે, મને સપોર્ટ મળશે તો તમારા માટે હું કંઈક અનહદ લેવલનું જ કામ કરીશ, જેમ કે આજનો લેક્ચર તમારા માટે લઈને આવ્યો છું. તો શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત મજાની એક વખત જોરદાર સેલ્યુટ સાથે આજે આપણે સ્વાગત, તો એ જ રીતે લેક્ચરની શરૂઆત કરીએ છીએ સેલ્યુટ સાથે. તો એક વખત કેન, કુડ, શુડ, મસ્ટ, આ ચાર શબ્દોને સાહેબ અંત સુધી બન્યા રહેશો એટલે એક પણ પ્રકારનો ડાઉટ હવે પછી નહીં રહે, નહીં રહે અને નહીં જ રહે, એ મારી જવાબદારી છે. ચાલો તો શરૂઆત કરીએ સાહેબ. કેન, કુડ, શુડ, મસ્ટ વિડીયો જોયા પછી એક પણ ડાઉટ રહે તો મને કહેજો, નો જ રહે ગેરંટી સાથે તમને કહું, પણ અંત સુધી રહેશો તો. ચાલો તો હવે સાહેબ તમે અહીંયા બે શબ્દને પહેલાં જોઈ લઈએ, કેન અને કુડ. પહેલાંનો મિનિંગ શું થાય, કેવા પ્રકારના વાક્યો બનાવવા માટે કેન અને કુડનો ઉપયોગ થાય? સાહેબ સૌથી પહેલાં કેન છે, હવે એનું ગુજરાતી શું થાય ખબર? શકું છું, શકીએ છીએ, શકે છે. ટૂંકમાં તમે જો આપણે ઘણી બધા પ્રકારના વાક્યો બનાવતા હોય, બોલતા હોય, એટલે અમે તો વાંચી શકીએ, હું અંગ્રેજી બોલી શકું છું, અમે દોડી શકીએ છીએ, હું ગાડી ચલાવી શકું છું, મારા પપ્પા હજી ગિરનાર ઉપર ચડી શકે છે. તો ટૂંકમાં કોઈ પણ વાક્યમાં શકે છે, શકે છે, ટૂંકમાં કોઈની કાબિલિયત, ટૂંકમાં કોઈની ટૂંકમાં રહેલી અંદર રહેલી એબિલિટી, ક્ષમતા શું છે એ દર્શાવવા માટે હું એક સાથે 500 ભજીયા ખાઈ શકું છું, ઓલા ભાઈ 2 કિલો લાડવા ખાઈ શકે છે. તો એનામાં શું કહેવાય, શક્તિ છે, એનામાં કાબિલિયત છે. તો આવી પ્રકારની ક્ષમતા દર્શાવવા માટે, એબિલિટી દર્શાવવા માટે તમારે વર્તમાન કાળમાં કેનનો ઉપયોગ કરવાનો હોય છે. રેડી? વર્તમાનની શારીરિક એટલે આપણી શારીરિક, માની લો કે હું 500 ડીપ્સ કરી શકું તો આ શારીરિક, અને માનસિક હું અંગ્રેજી બોલી શકું છું, હું વિચારી શકું છું, આ ટૂંકમાં શારીરિક અને માનસિક ક્ષમતા, જે કોઈ પણ આપણે વસ્તુ કરી શકીએ છીએ એવા વાક્યો બનાવવા માટે સાહેબ કેનનો ઉપયોગ થાય. કેમ થાય, કેવી રીતે વાક્ય બનાવવું એ બધું સમજાવું. પહેલાં કેનનો ઉપયોગ સાહેબ, સેમ બધી વસ્તુઓ ભૂતકાળમાં લઈ લ્યો, કે ભૂતકાળમાં આપણે અલા ભાઈ તમારા જેવડા હતા ને, અમે 10-10 કિલોમીટર દોડી શકતા હતા, અને તમે એલા અત્યારે 5 કિલોમીટર દોડી, તો દોડી શકતા હતા, શકે છે, શકતા હતા, શકે છે, શકતા હતા, બરોબર છે. કોઈ કામ હું કરી શકું, શકું
એ સકુ લી ગદરવાળી, સકુ આવે તો મતલબ સમજી લેવાનું કેન આવે, અને સક્યું આપણે ઘરે હોય, હોય કે ન હોય, સક્યું ભૂતકાળમાં કુડ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. મતલબ તમે પ્રેઝન્ટમાં કોઈ પણ પ્રકારની ક્રિયા કરી શકો છો, કોઈ વ્યક્તિ કરી શકે છે. સિંહ છે એ 5 કિલોમીટર દોડી શકે છે તો એનામાં ક્ષમતા છે, તો કેનનો ઉપયોગ કરવાનો? સિંહ દોડી શકતો તો જુવાનીમાં, તો કુડનો ઉપયોગ કરવાનો. રેડી? તો લખ્યું છે ભૂતકાળની શારીરિક અને માનસિક ક્ષમતા. હું વિચારી શકતો તમારે જેવું, આ તો હવે ઉંમર થઈ ગઈ ને, તમે ધોરે આવી ગયા, તમે કંઈ થતું નથી, બાકી તમારી જેવડા હતા ત્યારે આવું બહુ સાંભળ્યું છે આપણે. કાલ્પનિક સ્થિતિ, કાલ્પનિક સ્થિતિ એટલે આઈ વિશ કે હું આ કરી શક્યો હોત, આઈ વિશ કે કદાચ મને 10મા ધોરણમાં 90% એવા હોત, આઈ વિશ કે વિજય સર તમે અમારી સ્કૂલમાં ભણાવવા આવતા હોત. મારા વખાણ કર્યા, કાંઈ વાંધો ને. એટલે જે કંઈ પણ છે એ આવી વિશ માટેના કુડનો ઉપયોગ થાય. હવે આપણે સેન્ટેન્સ બનાવતા શીખીએ. જુઓ, હાવ હેલો એક જ વારમાં બધાય સેન્ટેન્સ આવડે. દુનિયાનું કોઈ પણ એબિલિટી વાળું વાક્ય હવે તમને પછતાવો નહીં થાય કે મને નથી આવડતું. જુઓ, સિમ્પલ વસ્તુ સાહેબ, શરૂઆત કરીએ એની પહેલાં એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. જો તમારે ડિટેલમાં બધું એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું, બોલતા થવું છે, જરાય પણ કોન્ફિડન્સ નથી આવતો, કાંઈ આવડતું નથી, મારી ઉપર મૂકી દીધું. તમારે ખાલી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરશો તો આવી જશે, અથવા તો તમને અહીં નીચે નંબર આપ્યો, એ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મળ્યો. સાહેબ, ફક્ત 1 વર્ષના હું તમારી પાસેથી 999 રૂપિયા પ્રાઇઝ લઈશ, અને 999 રૂપિયામાં 1 વર્ષ મારી જવાબદારી તમને અંગ્રેજી શીખડાવવાની. પણ 999 સાહેબ 30 એપ્રિલ સુધી, પછી હું 1299 1399 લઈશ, એટલે ફક્ત 30 એપ્રિલ સુધી જ આ કોર્સની પ્રાઇસ છે. સાહેબ, દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું ત્યાં આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સએપ સપોર્ટ, બધું મટીરિયલ PDF ફોર્મ આવી જશે. તો સાહેબ, અને 1 વર્ષ સુધી, દર બુધવારે લાઈવ લેક્ચર. સાહેબ, આનાથી વધારે શું હોઈ શકે, આનાથી વિશેષ શું હોઈ શકે? તો અત્યારે જ મિત્રો પરચેસ કરી લ્યો, જોરદાર છે, બરોબર છે. એપ્લિકેશન આપણી અત્યારે ટોપ નંબરમાં આપણી એપ્લિકેશન ચાલી રહી છે, અને હજારો વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે ને શીખવા મીંડા, તો તમે મોડું ન કરી દેતા. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, હવે શરૂઆત કરીએ સાહેબ. આ લેક્ચર જોજો, મજા આવે ને તો પરચેસ કરજો. ઓકે, ચલો. હવે સાહેબ, કેન અને કુડ, હવે જો અહીંયા પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ. રેડી? હવે જુઓ અહીંયા વાક્ય લખ્યું છે શું, કે હું 1 કિલોમીટર દોડી શકું. એ શકું, શકું છું, શકું એટલે વર્તમાન કાળ. કેન, હું 1 કિલોમીટર દોડી શકતો હતો. તો સાહેબ, બે પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટેની જે મસ્ત મજાની વાક્ય રચના તમને કહું ને, એ વાક્ય રચના યાદ રાખો સાહેબ. સૌથી પહેલા મૂકવાનું સ, સબ્જેક્ટ નો સ, સબ્જેક્ટ પછી તમે સાહેબ મૂકી દો કેન. સાહેબ, કેન એટલે શું થાય? તો તમને ખબર જ છે કે કેન એટલે હંમેશા યાદ રાખવાનું કે પ્રેઝન્ટમાં કોઈ પણ પ્રકારની તમારી ક્ષમતા દર્શાવી છે તો એના માટે કેનનો ઉપયોગ થાય. તો સબ્જેક્ટ, એની બાજુમાં કેન, અને પછી જે ક્રિયા કરી શકે એને કહેવાય ક્રિયાપદનું કેવું રૂપ? મૂળરૂપ. બોલો તો કેવું રૂપ? મૂળરૂપ. તો કરતા કેન મૂળરૂપ, કરતા કેન મૂળરૂપ. તો જુઓ, સૌથી પહેલાં હું એટલે શું થાય? આય. આય પછી સીધું શકું છું એટલે કેન. તો આનો મતલબ થાય હું શકું છું. શું? તો કે દોડવું એટલે ક્રિયાપદનું મૂળરૂપ. કેન પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ. આઈ કેન રન. પછી કેટલા કિલોમીટર? તો કે 1 કિલોમીટર. હું 1 કિલોમીટર દોડી શકું છું. હું 500 લાડવા ખાઈ શકું છું. આઈ કેન ઈટ 500 લડ્ડુ. હું 10 કિલોમીટર દોડી શકું છું. આઈ કેન રન 10 કિલોમીટર. મારા પપ્પા આઈસ્ક્રીમ બનાવી શકે છે. માય ફાધર કેન મેક એન આઈસ્ક્રીમ. કોઈ પણ સેન્ટેન્સ તમારે શકું. કોઈ વ્યક્તિ સિંહ, સોરી, વાંદરો કૂદકો મારી શકે છે. અ મંકી કેન જમ્પ. મંકી કેન જમ્પ, મંકી કૂદકો મારી શકે છે. તો જે કોઈ વ્યક્તિ ક્રિયા કરી શકે. મારી બહેન અંગ્રેજી બોલી શકે છે. માય સિસ્ટર કેન સ્પીક ઇંગ્લિશ. બનાવતા આવડે સાહેબ? હાવ હેલું છે, કાંઈ અઘરું નથી, સિમ્પલ. કરતા કેન મૂળરૂપ, ક્રિયાપદનું. જે ક્રિયા કરી શકે છે એના માટેનું સાહેબ એક જ વસ્તુ યાદ રાખવાનું, કરતા કેન V1 પ્રેઝન્ટમાં. સાહેબ, હવે એનું ભૂતકાળ, કોઈ ક્રિયા કરી શકતા હતા તો એનું ખાલી કુડ મૂકવાનું છે. હું 1 કિલોમીટર દોડી શકતો હતો તો આય, પછી મૂકવાનું થાય કુડ, પછી સીધું શું છે? ક્રિયાપદનું મૂળરૂપ.
આઈ કુડ રન 1 કિલોમીટર. આવડું સાહેબ, હેલું એક નહીં, વિડીયો લાઈક કરી દેજો સાહેબ, મજા આવી હોય તો કરી દો, કરી દો એક વખત, બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાહેબ. આવા નવા લેક્ચર તમારા માટે લઈને આવવાનું છું, બધાય ડાઉટ્સ ક્લિયર કરવાના છે. અંગ્રેજી આવડે હું નહીં, એટલે આવડી જ જાય ને. ચલો જો, આઈ કેન રન 1 કિલોમીટર, આઈ કુડ રન 1 કિલોમીટર, તો સિમ્પલ વસ્તુ તમે ક્રિયા કરી શકો છો. તો આઈ કેન કરી શકતા, તો આઈ કુડ કરી શકો છો, કેન કરી શકતા, તો કુડ સિમ્પલ વસ્તુ. મારી બહેન અંગ્રેજી બોલી શકતી હતી, માય સિસ્ટર કુડ સ્પીક ઇંગ્લિશ. અરે મારા દાદા 5 કિલોમીટર ચાલી શકતા હતા, માય ગ્રાન્ડ ફાધર કુડ વોક 5 કિલોમીટર્સ. રેડી? તો સિમ્પલ વસ્તુ છે. આવડું નહીં સમજાણું, એક વખત મને કોમેન્ટ બોક્સમાં કહેતા જશે સમજાય કે નહીં. હે, સિમ્પલ વસ્તુ છે સાહેબ. હાલો નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ શું છે. રમેશ વાંચી શકે છે, રમેશ વાંચી શકતો હતો. તો સાહેબ વાક્ય રચના બે પાછી આવી ગઈ છે. રમેશ શું થશે? રમેશ સીધું પૂકવાનું, કેન રમેશ કેન વાંચી શકે છે એટલે શું થશે? રીડ. રમેશ કેન રીડ. રમેશ વાંચી શકતો થયો તો પહેલા મૂકવાનું થશે રમેશ, કેન નું આવે અહીંયા નું આવે, શકતો તો એ શક્યો ભૂતકાળ, તો રમેશ કુડ રન. રેડી? રમેશ કુડ રન, સ્પેલિંગમાં ભૂલ ન થાય, CUELD, અને કુલડ નો વચાય, કુડ વચાય, એલ સાયલેન્ટ છે. રેડી? અને હંમેશા સાયલેન્ટ લેટરનો નિયમ કહી દો કે છેલ્લે ડી હોય, કોઈ પણ સ્પેલિંગમાં છેલ્લે ડી, અને ડેની પહેલાં આ એલ હોય ને, ડીની આગળ એલ, એ એલ હંમેશા સાયલેન્ટ જ હોય. કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, ટૂંકમાં જેવા જેટલા શબ્દો છે એ બધામાં આવી જ રીતના હોય છે, એટલે જોઈ લેજો. રેડી? ચલો તો સમજાણું. એના પછી સાહેબ હવે જો અહીંયા લખ્યું છે પ્રેઝન્ટ, બર્ડ્સ કેન ફ્લાય ઇન ધ સ્કાય, તો હવે સીધું ગુજરાતીનું ઇંગ્લિશ કરતા આવડશે. પક્ષીઓ ઉડી શકે છે આકાશમાં, તો પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. અને કાલ્પનિક સ્થિતિ માટે શું થાય? તો સૌથી પહેલા આઈ વિશ, કદાચ આઈ કુડ ફ્લાય, હું એવી ઈચ્છા રાખું છું કદાચ હું ઉડી શકતો હોત. તો જ્યારે પણ આવી કાલ્પનિક સ્થિતિ, તમે ભૂતકાળમાં આવું કરી શકતા હોત, તો એના માટે તમે આઈ વિશ આઈ કુડ મેરી હર, કાશ હું એની સાથે લગ્ન કરી શકત. હે, તો જ્યારે પણ તમારી કોઈ પણ પ્રકારની કાલ્પનિક સ્થિતિ છે એને દર્શાવવા માટે આઈ વિશ આઈ કુડ ફ્લાય, આઈ વિશ આઈ કુડ મેરી હર, આઈ વિશ આઈ કુડ રન ફાસ્ટ, કાશ હું થોડુંક ઝડપથી દોડી શક્યો હોત, તો એના માટે આઈ વિશ, પછી કરતા, પછી કુડ, અને આ, અને આમાં તો તમને ખબર જ છે, કરતા કેન વી વન, કરતા કેન વી વન, કરતા કેન વી વન, સિમ્પલ વસ્તુ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. તો આરામથી તમે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ સાહેબ આટલું કેનમાં કુડમાં આવડી જાય, એટલે હકાર વાક્ય રચનામાં કોઈ દી તકલીફ પડે નહીં, આવડે કે ન આવડે, સાવ સિમ્પલ છે સાહેબ. હવે એના પછી સાહેબ બીજી એક વસ્તુઓ જોઈએ, પણ એની પહેલાં હવે શુડ અને મસ્ટને આપણે જોવાનું, પણ એની પહેલાં સાહેબ પાછું એક વખત કહી દઉં એકદમ ડિટેલમાં, આની નકાર, પ્રશ્નાર્થ, ડિટેલમાં પ્રેક્ટિસ, બધી વસ્તુઓ છે એ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકેલી જ છે, ઓલરેડી બધું આવી જશે. તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, 999 રૂપિયા પ્રાઇસ છે, 30 એપ્રિલ સુધી જ આ વેલિડિટી રહેલી છે, તો ભૂલાઈ ન જાય. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલા છે, નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો, તો અઠ્યારે ભૂલ્યા વગર ખરી દેજો. રેડી? અને એક વર્ષનો કોર્સ છે, દર બુધવારે સાંજે 9 વાગે એક લેક્ચર લાઈવ આવી જશે, બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સએપ સપોર્ટ, અને બધું મટીરિયલ છે PDF ફોર્મમાં મળી જશે. તો રાસ એની જોઈ રહ્યા છો, અત્યારે જ પરચેસ કરી લેજો. સાહેબ હવે જોઈએ શુડ અને મસ્ટ, ઓલા જેવા જ છે, પણ એમાં શું આવતું હતું? કેન અને કુડ પોતાની ક્ષમતા, પોતાની એબિલિટી બતાવવા માટે, વર્તમાનની કેન, ભૂતકાળની કુડ. હવે આ બે શુડ અને મસ્ટ, આનો ઉપયોગ ક્યાં થાય ખબર? કોઈને સલાહ દેવા માટે. હે, કોકને આપણે સલાહ દેતા, ભાઈ બીમાર છો તો રેસ્ટ કરો ને, ભાઈ તમારે રેસ્ટ કરવું જોઈએ, પરીક્ષા આવે છે તમારે વાંચવું જોઈએ, સાહેબ તમારે રોજ 5 કિલોમીટર ચાલવું જોઈએ, તમારે બસમાં બેસવું જોઈએ, તમારે ઘરે જવું જોઈએ, તમારે લખવું જોઈએ, તમારે અંગ્રેજી બોલવું જોઈએ. તો આવી સલાહ દેવા માટે શુડ અને મસ્ટનો ઉપયોગ થાય. પણ ક્યારે શુડ અને ક્યારે મસ્ટ? તો જુઓ સાહેબ, બે પ્રકારની સલાહ હોય. કોકને આપણે મરજિયાત સલાહ દેવી હોય, તારે વાંચવું જોઈએ તો શુડ વાપરવાનું, તારે એલા વાંચવું જ જોઈએ, ફરજિયાત સલાહ, તો ફરજિયાત સલાહ માટે મસ્ટનો ઉપયોગ થાય. આટલું ખબર પડે કે ન પડે, તો જો વાક્ય બનાવીને એટલે ખબર, સલાહ આપવા માટે, સલાહ આપવા માટે, પણ કેવી?
ભાઈ તમારે વાંચવું જોઈએ ભાઈ, બહુ ફરજિયાત નહીં પણ તમારે વાંચવું જ જોઈએ ભાઈ, તો મસ્ટ. મરજિયાત સલાહ શુડ, ફરજિયાત સલાહ મસ્ટ. ચલો વાક્ય આપ્યું છે, આપણે વૃક્ષો બચાવવા જોઈએ, રેડી? તો આપણે વૃક્ષો બચાવવા જોઈએ આમાં કંઈ ફરજિયાત નથી બતાવ્યું, તો આપણે એટલે શું થાય? વી. વી પછી અહીંયા કેન આવે, આમાં કંઈ શકું શકી છે નથી, તો જોઈએ. તો પેલા તો શુડ અને મસ્ટનું ગુજરાતી જોઈએ થાય. જોઈએ એટલે મારે 10 રૂપિયા જોઈએ એ નહીં હો, તમારે વાંચવું જોઈએ, લખવું જોઈએ, દોડવું જોઈએ, સ્વીકારવું જોઈએ, ઉમેરવું જોઈએ, જોઈએ જ, તો મસ્ટ. રેડી? તો આવું જોઈએ. કોઈ સલાહ દેવતા હોય ને એમાં આપણે જોઈએ બોલીએ છીએ, તો એના માટે હંમેશાની માટે યાદ રાખજો કે આ શુડ છે અને મસ્ટ છે એનો ઉપયોગ થાય છે. તો ખાસ સલાહ આપવા માટે શેનો ઉપયોગ થાય? શુડ, પણ કેવી? મરજિયાત. અને ફરજિયાત સલાહ આપવા માટે ઓલવેઝ મસ્ટનો ઉપયોગ થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જો સબ્જેક્ટ એના પછી શુડ મૂકી દો. હાલો અહીંયા આપણે એટલે શું થાય? વી. વી પછી શુડનો ઉપયોગ મૂકવો પડે કે ન મૂકવો પડે? સાહેબ મૂકવો જ પડે. તો અહીંયા મૂકી દો શુડ. શું થઈ ગયું? શુડ. વી શુડ બચાવવા એટલે કે સેવ. સેવ ગાંઠિયા. રેડી? વી શુડ સેવ વૃક્ષો એટલે થાય ટ્રીઝ. વી શુડ સેવ ટ્રીઝ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. આપણે વૃક્ષો બચાવવા જ જોઈએ. તો સાહેબ જ જોઈએ, તો મસ્ટ. તો વી મસ્ટ સેવ ટ્રીઝ. રેડી? આવડે કે ન આવડે? હાવ હેલો એક નહીં. તો વી શુડ સેવ ટ્રી, મારે વાંચવું જોઈએ. આઈ શુડ રીડ. તમારે વાંચવું જ જોઈએ. યુ મસ્ટ રીડ. સિમ્પલ વસ્તુ છે. તમે ભારપૂર્વક તમે સલાહ આપો છો તો મસ્ટનો ઉપયોગ કરો. કરવું હોય કરવાનું, કરવું જોઈએ તો શુડનો ઉપયોગ કરો. રેડી? આટલી વસ્તુ ખ્યાલ આવે કે ન આવે? રેડી? જો તમારે દરરોજ એક પેજ વાંચવું જોઈએ, અને તમારે દરરોજ એક પેજ વાંચવું જ જોઈએ. અહીંયા વાંચવું જ જોઈએ. રેડી? તો અહીંયા જો, અહીંયા એમ લખવું છે, તમારે. તમારે એટલે શું થાય? યુ. યુ સાથે શુડ મૂકી જ દેવું પડે જ્યારે કોઈ સલાહ આપો ત્યારે. યુ શુડ રીડ અ પેજ. બરોબર? એક પેજ વાંચવો જ જોઈએ. તમારે વાંચવું જ જોઈએ તો યુ મસ્ટ રીડ અ પેજ. શું થશે? અ પેજ. આ રીતે સેન્ટેન્સ બનશે. તો ખાસ મિત્રો, કાંઈ અઘરું છે નહીં, એક વખત સમજાઈ જાય એટલા માટે તો અહીંયા લોકો જોવા આવે છે. સાહેબ આટલી સરળતાથી અંગ્રેજી શીખડાવીએ છીએ, એક જ વખતમાં તમને મગજમાં ઉતરી જાય છે કે નહીં? આરામથી ઉતરી જ જતું હોય. એટલા માટે જ કહું છું, એક વખત લાઇક કરી દેજો સાહેબ. તમારા માટે યાર આટલી મહેનત કરું, તમે યાર લાઇકનું બટન દુઃખ થાય હો સાહેબ, કરી દેજો લાઇકનું બટન. સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ આગળ. નેક્સ્ટ જોઈએ. તો હવે નેક્સ્ટ જોઈએ એની પહેલાં સિમ્પલ વસ્તુ છે, પાછું એક વખત કહી દઉં. સ્પેશિયલ ઓફર આપેલી છે સ્પોકન ઇંગ્લિશની, 1 વર્ષનો કોર્સ છે. મેં આગળ બધી વાત કરી દીધી છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ફક્ત 999 રૂપિયા પ્રાઇસ છે, અને 30 એપ્રિલ સુધી આ જે ઓફર છે એ ચાલવાની છે. તો હજી તમે બાકી રહી ગયા છો કોર્સમાં લેવામાં, કારણ કે આટલી આના કરતાંય ડીપ લેવલનું જે છે એ લાઈવ લેક્ચર્સ આવશે ને આપણે બુધવારે, એમાં બધું એક્સપ્લેનેશન સાથે પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તો એટલા માટે કહું છું આ ઓફર ભૂલાઈ ન જાય. 97272 9392, બરાબર છે? આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલ છે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. આ બધી પ્રકારની ઘણી બધી PDF છે. આપણે કીધું કે 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો થાય એટલે આ PDF છે તમને ફ્રી ઓફ કોસ્ટમાં. તો એ તમને ટેલિગ્રામ અથવા તો આપણી વોટ્સએપ ચેનલ દ્વારા તમને આપવામાં આવશે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામને તમે ફોલો નથી કર્યો તો કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. અને વોટ્સએપ ચેનલ અહીં નંબર આપ્યા છે ને, 97272 9392, એની ઉપર મેસેજ કરશો ને એટલે તરત જ એક વોટ્સએપ ચેનલની લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરી ઉપર ફોલોનું બટન દબાવી દેજો એટલે તમે સીધા એમાં જોડાઈ જશો. અને આ ચેનલ ઉપરથી આપણે દરરોજ એક અંગ્રેજી ગ્રામરનો એક ક્વેશ્ચન ત્યાં MCQના ફોર્મમાં ફ્રી ઓફ કોસ્ટમાં મૂકીએ છીએ, અને એનો બધા લોકો સાથે જવાબ આપતા હોય, અને બીજે દિવસે એમનું સોલ્યુશન તમને આપણી ચેનલમાં મૂકવામાં આવશે. તો એટલા માટે ખાસ આ ચેનલને જોઈન કરી લેજો. રેડી? અને મિત્રો, આજનો લેક્ચર કેન કુડ હવે સમજાઈ ગયું. શુડ મસ્ટમાં કાંઈ તકલીફ રહી? મેં કીધું તું એક પણ ડાઉટ નહીં રહે. એક આખો લેક્ચર જેને જોયો હશે એને એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે અને નહીં જ રહે, કારણ કે આપણા લેક્ચર જ એવી રીતના, ભાઈ દેવું તો પૂરું દેવું નહીં તો દેવું નહીં.
એના જેવું છે અને પરફેક્શન સાથે દેવું. તો મિત્રો ખાસ વિડીયો જોઈ લીધો હોય લાઇક કરી દેજો તમને મારું કામ ગમ્યું હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ, ટાટા.